જય સ્વામિનારાયણ. જય શ્રી કૃષ્ણ. વિદ્યાર્થી મિત્રો, તો આજે આપણે ધોરણ 3 વિષય હિન્દીમાં પુનરાવર્તન વિશેનો અભ્યાસ કરવાનો છે. આપણે હવે અભ્યાસક્રમ પૂર્ણ થઈ ગયો છે. તો વિદ્યાર્થી મિત્રો, આજના તાસમાં આપણે પુનરાવર્તનનો અભ્યાસ કરીશું. તો જોઈએ વિદ્યાર્થી મિત્રો, અહીંયા પુનરાવર્તન જોતા પહેલાં જે પણ વિદ્યાર્થીને જે અભ્યાસક્રમની PDF જે લખવાની બાકી હોય એ પહેલાં એને લખી દેવી, અને જે પણ વિદ્યાર્થી મિત્રોએ જેને લખવાની બાકી છે એને ફરજિયાત એ વિષયને પૂર્ણ, જે વિષયમાં જે પાઠ હોય જે પણ લખવાની PDF એની પાઠની બાકી હોય એ ફરજિયાત લખવાની જ છે. પછી આજે જે પુનરાવર્તન હું અભ્યાસ કરાવું છું એ પણ તમારે ફરજિયાત લખવાનો રહેશે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે ધોરણ 3 વિષય હિન્દીમાં આજે પુનરાવર્તનનો અભ્યાસ કરવાનો છે. તો વિદ્યાર્થી મિત્રો, પેપરમાં તમે કેવી રીતે લખશો અને કેવી રીતના તમારે સમજીને લખવાનું છે એ હું તમને આજે સમજાવું છું. તો વિદ્યાર્થી મિત્રો, તમને આવો પ્રશ્ન આપવામાં આવ્યો હોય કે નીચેના હિન્દી મૂળાક્ષરોમાં ખૂટતા મૂળાક્ષરો લખો. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા હિન્દી મૂળાક્ષરો આપેલા હશે અને અમુક શબ્દ તમને લખવામાં અમુક મૂળાક્ષર લખ્યો નહીં હોય એ તમારે જાતે લખી, અને જે ખૂટતો મૂળાક્ષર હોય એ તમારે જાતે લખી અને મૂળાક્ષરો પૂરા કરવાના છે. તો આ રીતે જોઈએ વિદ્યાર્થી મિત્રો કે ક ખ ગ, અહીંયા જે મેં લાલ પેનથી લખ્યું છે કે એવી કોઈ પણ જગ્યાએ ખૂટતો મૂળાક્ષર આપ્યો હોય, અહીંયા હું તમને ખાલી તમારી સમજ માટે જ છે. તો અહીંયા જે જગ્યા આપી હોય ગ પછીનો મૂળાક્ષર લખ્યો ના હોય તો તમારે જાતે ગ પછી શું આવે, કયો મૂળાક્ષર આવે એ મૂળાક્ષર લખી અને તમારે પૂર્ણ કરવાનો રહેશે. તો અહીંયા ક ખ ગ, અને અહીંયા તમને આ ગ મૂળાક્ષર ના આપ્યો હોય તો તમારે એની અંદર પેપરની અંદર લખવાનો. પછી છે ચ, પછી ચ પછીનો પણ મૂળાક્ષર ના આપ્યો હોય તો આ છ, જે પણ મૂળાક્ષર ના આપ્યો હોય એ તમારે ક્રમાંશ ખૂટતો મૂળાક્ષર જે મૂળાક્ષર આવે એ તમારે લખવાનો રહેશે. છ પછી જ, જ પછી જ, એ પણ ખૂટતા મૂળાક્ષરમાં મૂક્યો હોય એની જગ્યા ખાલી હોય તો તમારે એ મૂળાક્ષર અહીંયા લખવાનો રહેશે. પછી ટ, પછી ઠ, પછી ડ, ડ અણ, ત થ, દ દ ન, પ ફ, બ બ, મ ય, ર લ, વ શ શ શ, હ ક્ષ, ત્ર ને ન્ય. વિદ્યાર્થી મિત્રો, અહીંયા જે મૂળાક્ષરો આપેલા હોય અને જે પણ મૂળાક્ષરો ન આપેલા હોય એ ખૂટતા મૂળાક્ષરો લખી અને તમારે મૂળાક્ષરો લખવાના રહેશે. તો વિદ્યાર્થી મિત્રો, આ એક નમૂનો છે. હવે બીજા નમૂનામાં પણ આ રીતે તમને અલગ અલગ રીતે પૂછી શકે. ગમે તે એક હું તમને જે PDF મોકલું એમાંથી ગમે તે તમને મૂળાક્ષર ખૂટતા પૂછી શકે. તો તમારે બધા મૂળાક્ષર તમને આવડવા જોઈએ કે આની આગળનો મૂળાક્ષર કયો, એની પાછળનો મૂળાક્ષર કયો, અને આગળ પાછળની વચ્ચે કયો મૂળાક્ષર આવે એ બધી રીતે તમારે તૈયાર કરવાની રહેશે. પેપરની અંદર તમને ગમે તે રીતે પૂછી શકે. આગળ પણ તમને ખૂટતો મૂળાક્ષર મૂકે એના પાછળનો લખેલો હોય અને આગળનો તમારે લખવાનો હોય એ પણ તમને આવડવો જોઈએ. વિદ્યાર્થી મિત્રો, ફરી આપણે જોઈએ બીજા નંબરનું ક ખ. અહીંયા જે રેડ પેનથી મેં લખેલા છે એ તમને નમૂના પૂરતા છે કે અહીંયા આજુબાજુના આપેલા છે મૂળાક્ષર અને વચ્ચે નથી આપેલું. તો તમારે યાદ કરીને કે ક પછી શું આવશે એ મૂળાક્ષર તમારે સમજીને યાદ કરીને લખવાનું છે. ગ ગ, ચ છ, જ જ, ટ ઠ, ડ ડ, અણ ત થ, દ દ, ન પ ફ, બ બ,
મ ય ર લ વ શ શ શ હ ક્ષ ત્ર ને જ્ઞ. તો વિદ્યાર્થી મિત્રો, ફરીથી વિદ્યાર્થી મિત્રો, આપણે ત્રીજા નંબરનો આપણે જે જોઈએ, જે ખૂટતા મૂળાક્ષરોમાં જ તમને ત્રણ નમૂના આપેલા હશે, એમાં ગમે તે રીતે તમને ખૂટતો મૂળાક્ષર તમારે લખી અને પૂર્ણ કરવાનો રહેશે. હવે આ જોઈ લઈએ આપણે. ક ખ ગ ગ ચ છ જ જ ટ ઠ ડ ડ અણ ત થ દ દ ન પ ફ બ બ મ ય ર લ વ શ શ શ હ ક્ષ ત્ર ને જ્ઞ. તો વિદ્યાર્થી મિત્રો, આપણે જોઈ લીધું મૂળાક્ષરો વિશેનો અભ્યાસ કરી લીધો, કે હવે ટૂંકમાં વિદ્યાર્થી મિત્રો તમને મૂળાક્ષરો, હિન્દી મૂળાક્ષરો આવડવા જોઈએ, કે જેથી કરીને કે તમને ગમે તે પૂછાય તો પણ તમે ખૂટતો મૂળાક્ષર લખી શકો. તો હવે જોઈએ વિદ્યાર્થી મિત્રો આપણે, કે હવે વિદ્યાર્થી મિત્રો આપણે હવે જોવાનું છે કે નીચે આપેલા ગુજરાતી સ્વરો સામે હિન્દી સ્વરો લખો. આપણે અગાઉ પણ હિન્દી મૂળાક્ષરો અને સ્વરો વિશેનો પણ આપણે અભ્યાસ કરી ગયા છીએ અને તમને વિદ્યાર્થી મિત્રો આવડતું પણ હશે. તો આ પુનરાવર્તનની અંદર આપણે જે આગળ અગાઉ અભ્યાસ જે કર્યો છે એમાંથી જ આ પુનરાવર્તન લખવામાં આવ્યું છે અને એ જ તમારે ફરીથી તૈયાર કરવાનું રહેશે. વિદ્યાર્થી મિત્રો, જે આ સ્વરો આપેલા છે ગુજરાતી સ્વરો, એની સામે આપણે હિન્દી સ્વરો લખવાના છે. કે આ, તો આ અમ અમ, ઉ ઉ, ઐ ઐ, ઉ ઉ, ઈ ઈ, એ એ, ઔ ઔ, અ અ, ઓ ઓ, ઈ ઈ, અહ અહ. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમને ગુજરાતી સ્વરમાં ગમે તે ગુજરાતી સ્વર મૂકવામાં આવે તો એની સામે તમારે હિન્દીમાં તમારે સ્વર શબ્દ લખવાનો રહેશે. આપણે હિન્દી સ્વરો ગુજરાતી સ્વરોની સામે હિન્દી સ્વરો લખવાના રહેશે. તમને ગમે તે રીતે પૂછી શકે તો તમારે તમને આવડવા જોઈએ. તો તમારે જે હું PDF મોકલું એ તમારે બરાબર તૈયાર કરી અને તમારે બરાબર એની તૈયારી કરી એની પ્રેક્ટિસ કરવાની છે, કે જેથી કરીને તમને જે પણ પરીક્ષામાં પૂછાય તો તમે સહેલાઈથી લખી શકો. હવે જોઈએ વિદ્યાર્થી મિત્રો કે નીચેના હિન્દી શબ્દો સામે ગુજરાતી અર્થ લખો. તો અહીંયા હિન્દી શબ્દો આપેલા હશે એની સામે તમારે ગુજરાતી અર્થ લખવાના છે. કે આઈના, તો અરીશો. લડકા, છોકરો. પહાડ, તો પર્વત. કુદાળ, તો કોદાળી. શાલા, તો શાળા. તો અહીંયા વધુ તમને સમજાવવાની જરૂર નથી, કે વિદ્યાર્થી મિત્રો તમને હું અગાઉના અભ્યાસમાં પણ આ ભણાવી ગઈ છું તો તમને ખ્યાલ આવી જ ગયો હશે. તો હું તમને વધુ સમજાવતી નથી, તમને ખબર પડી ગઈ હશે કે અહીંયા હિન્દી શબ્દો લખેલા છે એની સામે આપણે એને ગુજરાતી શબ્દો લખવાના છે. હવે જોઈએ વિદ્યાર્થી મિત્રો. કમળ, કમળ. ઇમારત, તો મકાન. બાલુ, તો રીંસ. પૌદા, તો છોડ. બે, તો બળદ. સુનાર, તો સોની. ઝરણા, તો ઝરણું. મુર્ગા, તો કુકડું. બંદર, તો વાંદરું. કક્ષા, તો ધોરણ. તો વિદ્યાર્થી મિત્રો, જે પણ આ પુનરાવર્તન છે હું તમને જે અભ્યાસ કરાવું છું, જે પણ PDF આવે એ તમારે સારા અક્ષરે લખી અને એને તૈયાર કરવાની રહેશે. હવે જોઈએ વિદ્યાર્થી મિત્રો કે નીચેના હિન્દી વાક્યોનું ગુજરાતી કરો. તો અહીંયા જે હિન્દી વાક્યો આપેલા હશે એનું આપણે ગુજરાતી કરવાનું છે. તો માલતી આમ ખાતી હે, માલતી કેરી ખાય છે, એનું ગુજરાતી. અહીંયા આપણે હિન્દી વાક્ય લખેલું છે અને એનું આપણે ગુજરાતી અનુવાદ કરવાનું છે. તો માલતી આમ ખાતી હે, તો માલતી કેરી ખાય છે. યહ ક્યા હે,
આ શું છે? રાધા કપડે ધોતી હે, રાધા કપડા ધોવે છે. વહ કોણ હે? તે પેલું કોણ છે? યહ બિલ્લી હે, આ બિલાડી છે. ડાકીએ કે પાસ એક થેલા હે, ટપાલી પાસે એ થેલો છે. ભારત મેરા દેશ હે, ભારત મારો દેશ છે. તાલાબ મેં પાણી હે, એટલે તળાવમાં પાણી છે. બાળક કા નામ ક્યાં હે? બાળકનું નામ શું છે? જયેશ મેરા દોસ્ત હે, જયેશ મારો મિત્ર છે. વહ લોકી હે, તે દૂધી છે. સોહન કિતાબ પડતા હે, સોહન ચોપડી વાંચે છે. તોતા સીતારામ બોલતા હે, પોપટ સીતારામ બોલે છે. ગુડિયા નાચતી હે, તો ઢીંગલી નાચે છે. દૂધ મીઠા લગતા હે, દૂધ મીઠું લાગે છે. વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે શું જોયું કે હિન્દી વાક્યનું ગુજરાતી કરવાનું આપણે જોયું. હવે જોઈશું વિદ્યાર્થી મિત્રો આપણે પ્રશ્નોના ઉત્તર, કે નીચેના પ્રશ્નોના ઉત્તર લખો. વર્ષા કેસે આતી હે? તો વર્ષા રીમઝીમ કરતી, ફરફર કરતી આતી હે. બાલક કા નામ ક્યાં હે? તો બાલક કા નામ જયેશ હે. કમલ કિસકો પ્યારા હે? કમલ ભગવાન શંકર કો પ્યારા હે. જયેશ કહાં જાતા હે? જયેશ સ્કૂલ જાતા હે. પછી છે નંબર 5, બાદલ કેસે હે? તો બાદલ કાલે કાલે હે. ઘડે મે ક્યાં હે? ઘડે મે પાણી હે. કમલ કા ફૂલ કહાં ખીલતા હે? કમલ કા ફૂલ તાલાબ મે ખીલતા હે. ભેંસ કહાં બેઠી હે? ભેંસ નદી મે બેઠી હે. ગાંધીજી કા પૂરા નામ ક્યાં થા? તો ગાંધીજી કા પૂરા નામ મોહનદાસ ગાંધી થા. ડાકીએ કા નામ ક્યાં હે? ડાકીએ કા નામ સેવક રામ હે. બાપુ ક્યાં કાતે થે? બાપુ ચરખા કાતતે થે. હમારે દેશ કા નામ ક્યાં હે? હમારે દેશ કા નામ ભારત હે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા જે મેં તમને જે પુનરાવર્તનનો અભ્યાસ કરાવ્યો એ તમારે વિષયની નોટમાં સારા અક્ષરે લખવાનો રહેશે. વિદ્યાર્થી મિત્રો, અહીંયા જે આપણે જે ચલાવ્યું કે હિન્દી વાક્યનું ગુજરાતી, પછી હિન્દી કૂટતા મૂળાક્ષરો, પછી ગુજરાતી સ્વરો સામે હિન્દી સ્વરો, જે પણ હું તમને જે આ પુનરાવર્તનમાં અભ્યાસ કરાવું છું એ તમારે સારા અક્ષરે વિષયની નોટમાં લખવાનો રહેશે. હવે જોઈએ વિદ્યાર્થી મિત્રો કે અહીંયા નીચે હિન્દી શબ્દની સામે 3 ગુજરાતી શબ્દો આપ્યા છે, તો સાચા શબ્દની નીચે લીટી દોરો. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો તમને હિન્દી શબ્દ આપેલો હશે અને એમાં એનો જે ગુજરાતી અર્થ થાય એની નીચે તમારે આ 3માંથી એક શબ્દ શોધી અને એના નીચે તમારે લીટી કરવાની રહેશે. તમારે પેપરની અંદર તો આ લખી અને 3 શબ્દો એની સામે લખવાના છે, પણ એનો જે ગુજરાતી સાચો અર્થ થતો હોય એની નીચે તમારે લીટી કરવાની રહેશે. નંબર 1, ઓખલી. તો થેલી, વેલણ અને ખાંડણી, આ 3માંથી એનો જે સાચો શબ્દ કયો છે? ખાંડણી. તો એ શોધી અને એની નીચે આપણે લીટી કરીશું. હવે એના પછી જે વિદ્યાર્થી મિત્રો નંબર 2, અલમારી. અરીસો, આગળ અને કબાટ, આ 3માંથી કબાટ એ અલમારીનો ગુજરાતી સાચો શબ્દ છે, તો આપણે એના નીચે લીટી કરીશું. પછી છે 2, બળદ, ગાય, ગણ. તો આપણે જે બળદ, ગાય અને ગણ એમાંથી સાચો શબ્દ છે બળદ, તો આપણે બળદ નીચે લીટી કરીશું. બેલનો ગુજરાતી અર્થ થશે બળદ. એના પછી આપણે જોઈશું અંગૂર. એના જે પહેલાં આપણે રહી ગયું એ જોઈ લઈએ. તો અંગૂર, તો આંગળી, અંગરખું અને દ્રાક્ષ,
તો અંગૂર હિન્દી શબ્દ છે, એનો ગુજરાતી અર્થ થશે દ્રાક્ષ. તો આપણે આ ત્રણમાંથી આ દ્રાક્ષ શબ્દ સાચો છે, તો આપણે એના નીચે લીટી કરીશું. પછી છે તોતા, કબૂતર, પોપટ અને કૂકડું. તો આપણે આ ત્રણ શબ્દમાંથી આ પોપટ એ એનો ગુજરાતી સાચો અર્થ છે. તોતા એટલે પોપટ થાય, તો આપણે પોપટની ચીલીટી કરીશું. પછી છે કુદાળ, પાવડો, કોદાળી અને અથોડી. તો આપણે આ ત્રણમાંથી ત્રણ જે ગુજરાતી શબ્દ છે એમાં કુદાળનો સાચો શબ્દ છે કોદાળી. તો આપણે જે કોદાળી નીચે આપણે લીટી કરીશું. પછી છે ચરખા, રેટિયો, ચકલો અને દોર. તો આ ત્રણ ગુજરાતી શબ્દ જે છે એમાં એ ચરખાનો સાચો ગુજરાતી અર્થ છે રેટિયો. તો આપણે રેટિયો નીચે લીટી કરીશું. પછી છે પૌદા, તો છોડ, પાક અને ફૂલ. તો આપણે પૌદાનો સાચો ગુજરાતી અર્થ છે છોડ. તો આપણે છોડ નીચે લીટી કરીશું. ઉલ્લુ, તો બુલબુલ, કાગડો અને ઘુવડ. તો આપણે આ ઉલ્લુનો સાચો ગુજરાતી શબ્દ છે ઘુવડ. તો આપણે ઘુવડને અર્થ શોધી, જે ગુજરાતી થતો હોય એ શોધી અને આપણે એના નીચે લીટી કરીશું. જે વાસ્તવમાં આપણે જે ટૂંકમાં જે એનો ગુજરાતી અર્થ થતો હોય એનો જે જવાબ આવે એના નીચે જ આપણે લીટી કરવાની રહેશે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે ઉલ્લુ સુધી જોયું, હવે જોઈશું દીપક. તો ઝરણું, દીવો અને અરીસું. તો આ દીપકનો જે આ હિન્દી દીપક શબ્દ છે એનો ગુજરાતી અર્થ થશે દીવો. તો આપણે આ ત્રણ ગુજરાતી શબ્દ સામે એ શોધી એમાંથી દીવો એ આપણે તે નીચે લીટી કરીશું. પછી છે બંદર, તો વાંદરો, સિંહ અને હાથી. તો આપણે બંદર એ ગુજરાતી હિન્દી શબ્દ છે એની સામે આપણે ગુજરાતી એનો સાચો અર્થ આ ત્રણમાંથી શોધીશું. તો શું થશે? વાંદરો. તો વાંદરો એનો ગુજરાતી સાચો અર્થ છે. તો આપણે એના નીચે લીટી કરીશું. પછી છે નાખૂન, તો નખ, હાથ અને આંગળી. તો આપણે નાખૂનનો સાચો જે ગુજરાતી અર્થ છે કયો છે? નખ. તો આપણે નખના નીચે લીટી કરીશું. તો વિદ્યાર્થી મિત્રો, આપણે અહીંયા સુધી પુનરાવર્તનનો અભ્યાસ કરીશું. હવે વિદ્યાર્થી મિત્રો, હું તમને જે પુનરાવર્તિની પીડીએફ મોકલું એ તમારે સારા અક્ષરે વિષયની નોટમાં લખવાની રહેશે. હવે પછીના તાસમાં આપણે પણ પુનરાવર્તન જોવાનું છે. હવે પછીના તાસમાં આપણે મળીશું. જય સ્વામિનારાયણ.